विद्यार्थी मित्रों, पेज नंबर 162 प्रश्न छे, परिभ्रमण करता इलेक्ट्रॉन नी चुंबकीय डायपोल मोमेंट एटले के चाक मात्रा एनु सूत्र मिलो। तो मित्रों, पेज नंबर 162 पर आकृति 4.23 जुओ, बराबर। आकृति में हाइड्रोजन परमाणु ना बोहर मॉडल ने दर्शाय, बराबर। त्यांथी स्टार्ट करवानो, आगळ जे माहिती लखी छे मात्र वाँची लेशो, सीधी आकृति नो वर्णन। नेक्स्ट पॉइंट, विद्युत भार कौंस में माइनस स्मोल ई धरावतो इलेक्ट्रॉन प्लस कैपिटल झेड स्मोल ई विद्युत भार धरावता स्थिर अने भारे न्यूक्लियस नी आसपास नियमित वर्तुलाकार गति करे छे अने विद्युत प्रवाह आई रचे छे, ज्यां कैपिटल आई बराबर स्मोल ई अपॉन टी, आई बराबर क्यू अपॉन टी, कैपिटल क्यू, क्यू नी जगह इलेक्ट्रॉन नो विद्युत भार स्मोल ई, समय की जगह कैपिटल टी, कारण कैपिटल टी एक परिभ्रमण माटे नो समय एटले के आवर्तकाल। 4.32 ने समीकरण मित्रों, एने समीकरण नंबर 1 नाम आपी, बराबर छे। हवे धारो के नेक्स्ट पॉइंट में लखीए, स्मोल आर ए इलेक्ट्रॉन नी कक्षा नी त्रिज्या ने वी एनी कक्षीय झड़प होय तो वी झड़प बराबर अंतर भाग्या समय, तो कि अंतर एक परिभ्रमण दरमियान केटलू परिघ एटले के 2πr जेटलू कपाय, समय तो के कैपिटल टी, तो कैपिटल एटले वी बराबर 2πr / कैपिटल टी, तो एना उपरथी कैपिटल टी ने सूत्र न करता बनाइए तो 2πr / वी कक्षीय झड़प, एने नाम आपीए समीकरण नंबर 2, जे टेक्स्ट बुक नी अंदर 4.23 छे। हवे आ समीकरण 4.32 એમાં અવેજ કરી તો આઈ બરાબર કેપિટલ ટીની જગ્યાએ 2πr / વી મૂકતા આઈ બરાબર ઈ સ્મોલ વી / 2πr સ્મોલ આર મળે, એને નામ આપીએ સમીકરણ નંબર 3। આ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ ચાક માત્રા પણ મળે, જેને સામાન્ય રીતે મ્યુએલ सफिक्स वाले एना वडे दर्शावे। समीकरण 4.28 आपणे जोई गया अगाउ, एना परथी एनु मूल्य म्यू सफिक्स में स्मोल एल बराबर आई कैपिटल ए એટલે आई इंटू पाई स्मोल आर स्क्वेर थाय, बराबर छे। હવે આઈનું સૂત્ર છે ઈ / 2πr એને ગુણ્યા પાઈ આર નો વર્ગ સાદુરૂપ આપીએ તો ઈ વી આર / 2 મળે, એને સમીકરણ નંબર 4 નામ આપીએ મિત્રો, સાદું બરાબર ચેક કરી લેશો, બહુ સરળ છે, ઓકે। આ ચુંબકીય મોમેન્ટ ચાક માત્રાની દિશા આકૃતિ 4.23માં દર્શાવ્યા મુજબ પૃષ્ઠના સમતલમાં અંદરની તરફ છે, જો ક્રોસ ચિહ્ન વડે દર્શાવ્યું છે 4.23માં, બરાબર છે। કૌંસમાં ઋણ વિદ્યુત ભાર ધારિત ઇલેક્ટ્રોન વિષમઘડી ભરતી કરતો હોય તો તે સમઘડી વિદ્યુત પ્રવાહ દર્શાવે, એટલા માટે અંદર અને તેથી અગાઉ દર્શાવ્યું તે મુજબ જમણા હાથના નિયમ મુજબ આ દિશા મળે, સમજાયું મિત્રો। નેક્સ્ટ પોઈન્ટમાં લખો હવે, કે સમીકરણ 4ની જમણી બાજુને ઇલેક્ટ્રોનના દળ એમી વડે ગુણી અને ભાગીએ, તો હવે સમીકરણ મળે છે, જુઓ મિત્રો, પેજ નંબર 162 ઉપર જ છીએ આપણે, મ્યુ એલ બરાબર ઈ / 2n, બરાબર ઈ / 2n એમ વડે ભાગાકાર કરો, બે તો છેદ છેદમાં અને ઉપર બચ્યું વી આર એટલે એમ ઈ વી આર। હવે મિત્રો અહીંયા બરાબર ચેક કરશો કે સ્મોલ એલ બરાબર આર ક્રોસ પી, કોણીય વેગમાન બરાબર આર ક્રોસ પી, એટલે
એટલે આરપી સાઇન થીટા, થીટા બરાબર 90, એટલે આરપી જ મળે. આરપી પી બરાબર એમ વી મૂકીએ એટલે એમ વી આર થાય. એ જ છે જુઓ, એમ ઈ વી આર, એમ વી આર, એમ ઈ વી આર. સમજાઈ ગયું મિત્રો? તો ધેરફોર મ્યુએલ બરાબર ઈ અપોન ટુ એમ ઈ, અને આના પર શું લખાશે? એમ ઈ વી આર બરાબર સ્મોલ એલ. એને નામ આપીએ સમીકરણ નંબર 5. જો સદિશની રીતે દર્શાવ્યું તો મ્યુએલ સદિશ બરાબર માઇનસ ઈ અપોન ટુ એમ ઈ ઇન્ટુ એલ સદિશ. અહીં એલ એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, એનું મૂલ્ય છે સમીકરણ 5. સદિશની રીતે આપણે જે હમણાં સમીકરણ લખ્યું 4.34b, એને કહીએ સમીકરણ નંબર 6. સમજાઈ ગયું મિત્રો? ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ચુંબકીય મોમેન્ટ ચાટમાત્ર એની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે મિત્રો? હવે પેજ નંબર 163 પર આવીએ. જો વિદ્યુત ભાર કૌંસમાં માઇનસ સ્મોલ ઈ ધરાવતા ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ લીધો હોય તો કોણીય વેગમાનને ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય. તેમના ગુણોત્તર એટલે કે મ્યુએલ અને એલનો ગુણોત્તર ઈ અપોન ટુ એમ ઈ, સ્મોલ ઈ અપોન ટુ એમ સફિક્સમાં ઈ, તો કે એને કહેવામાં આવે છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, અને તે અચળ હોય. ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય 8.8 × 10^10 કુલમ ઉપર કિલોગ્રામ જે પ્રયોગો દ્વારા ચકાસવામાં આવે છે. તો અહીંયા મિત્રો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એનું સૂત્ર પણ આપણે મેળવી લીધું. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન નાનકડો એવો છે, સમજવા માટે જરૂરી છે. બોહરના પ્રથમ અધિતર્કની મદદથી બોહર મેગ્નેટોન શોધો. બરાબર મિત્રો? પેજ નંબર 163 ઉપર જ છે. બોહરે અધિતર્ક આપ્યો કે કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે, એને બોહરની ક્વોન્ટમીકરણની શરત કહે છે. તો સ્મોલ એલ બરાબર એનએચ અપોન 2π, જ્યાં એન વાસ્તવિક સંખ્યા, એન બરાબર 1, 2, 3, અને એચ પ્લાન્કનો અચળાંક. એનું મૂલ્ય મિત્રો યાદ રાખવું પડશે જ, 6.625 × 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર છે? હવે આપણે જાણીએ છીએ કે મ્યુ એલ મિનિમમ, તો ઈ અપોન 2me ઇન્ટુ એલ, એલની કિંમત મૂકી દઈએ એનએચ અપોન 2π. બરાબર છે? એમાં એન બરાબર 1 લઈ લઈએ. બરાબર? તો ઈ અપોન 2me એને ગુણ્યા એચ અપોન 2π, 2π ઇન્ટુ 2. બરાબર? તો મિત્રો સૂત્ર મળે છે ઈ અપોન 4π me ઇન્ટુ એચ. બરાબર છે? 4.34 એનું મૂલ્ય શોધેલું છે. તો એ સમીકરણ આ રીતે આવે. સમજાયું મિત્રો? કે મ્યુ એલ મિનિમમ બરાબર ઈ અપોન 2me ઇન્ટુ એલ છે ને, ત્યાં એલનું મૂલ્ય મૂકી દો એનએચ અપોન 2π, સાદુરૂપ આપશો એટલે ઈ અપોન 4π me ઇન્ટુ એચ મળી જશે. અને એમાં ઈ એટલે 1.6 × 10^-19, એચ એટલે 6.63 મૂક્યું છે × 10^-34, છેદમાં 4π એટલે 3.14, અને દળ ઇલેક્ટ્રોન 9.11 × 10^-13. સાદુરૂપ મિત્રો આપીએ તો મ્યુએલ મિનિમમ બરાબર 9.27 × 10^-24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, જ્યાં મિનિમમ એ લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્ય એટલે કે મ્યુએલનું આ લઘુત્તમ મૂલ્ય એને બોહર મેગ્નેટોન કહેવાય. 4.37 સમીકરણ છે ને મિત્રો, એની નીચે આ વિધાન હું બોલ્યો એ લખેલું. બરાબર છે મિત્રો?
બીજા એક નાનકડા પ્રશ્નની નોંધ લઈ લઈએ કે કક્ષીય ચુંબકીય ચાક માત્ર અને સ્પિન ચુંબકીય ચાક માત્ર આ સમજાવો. તો કે મિત્રો, વર્તુળમય ગતિ કરતા કોઈ પણ વિદ્યુત ભાર સાથે ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય, જેને કક્ષીય ચુંબકીય ચાક માત્ર એટલે કે મોમેન્ટ કહે છે. બરાબર, આથી મ્યુએલમાં એલ આવે છે. બરાબર, તો એ મ્યુએલ બરાબર ઈ અપોન ટુ એમ ઇન ટુ એલ. હવે ઇલેક્ટ્રોનને આંતરિક પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ પણ હોય, એનું મૂલ્ય 9.27 × 10⁻²⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલું હોય, જેને સ્પિન ચુંબકીય ચાક માત્ર મોમેન્ટ કહે છે. બરાબર મિત્રો, ઇલેક્ટ્રોન એ પ્રાથમિક કણ છે, તેને ભમરડા કે પૃથ્વીની જેમ ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી, આમ છતાં તે આંતરિક ચુંબકીય ચાક માત્ર મોમેન્ટ ધરાવે છે. બરાબર છે મિત્રો, આશા રાખું છું કે સહેલાઈથી આપને સમજાઈ ગયું છે. હવેનો પ્રશ્ન છે આપણી પાસે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, પાના નંબર 163 જ છે, કે પરિપથોમાં વિદ્યુત પ્રવાહો અને વીજ દબાણની વિસ્તૃત ચર્ચા આપણે પ્રકરણ 3માં કરી, એનું માપન કેવી રીતે થાય? આપણે કેમ દાવો કરી શકીએ કે કોઈ પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર અથવા કોઈ અવરોધના બે છેડા વચ્ચે વીજ દબાણ તફાવત 1.2 વોલ્ટ? તો કે આકૃતિ 4.24માં જે પાના નંબર 164 ઉપર છે, એમાં આ હેતુ માટે પાનું ફેરવીએ ઉપયોગી, ખૂબ જ ઉપયોગી સાધનની રૂપરેખા દર્શાવે જે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ઉપરથી કેપિટલ એમ, કેપિટલ સી, કેપિટલ જી છે. બરાબર, વિભાગ 4.10માં આપેલ સમજૂતીના આધારેનો સિદ્ધાંત સમજી શકાય. બરાબર છે મિત્રો, તો હવે મિત્રો આપણે પહેલાં વહેલાં થોડીક માહિતી બીજી પણ વધારાની મેળવી લઈએ કે ભાઈ ગેલ્વેનોમીટર કોને કહેવાય, એનો ઉપયોગ શું. તો કે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાનું ઉપકરણ એને ગેલ્વેનોમીટર કહેવાય. સૂક્ષ્મ પ્રવાહના માપનને હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય. ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે એવું એમીટર, મિલીએમીટર, માઇક્રોમીટર બનાવી શકાય. આ ઉપરાંત એની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટમીટર પણ બનાવી શકાય. બરાબર છે, તો આવા ગેલ્વેનોમીટરની આકૃતિ દોરવાની છે, એની રચના અને એનો સિદ્ધાંત એ સમજો. તો મિત્રો, એનો સિદ્ધાંત લખી લેશો પહેલા. બરાબર, આપણે પેજ નંબર 164 ઉપર છીએ, આકૃતિ 4.24 એ પહેલાં દોરીશું આપણે. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એના ઘટકોનું વર્ણન પુસ્તકમાં કરેલું છે. આ સાધનનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે અથવા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે ઇમીટર કે વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટર તરીકે થઈ શકે, જે આપણે નોંધ લઈ લીધી. બરાબર છે, એન અને એસ સ્થાયી લોહ ચુંબકના બે ધ્રુવ એને હમણાં વર્ણન આપણે જોઈએ છીએ. બરાબર, સૌ પ્રથમ લખો સિદ્ધાંત લખી લો મિત્રો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે, પરિણામ તેનું કોણાવર્તન. બરાબર છે મિત્રો, હવે એની રચનામાં જોઈએ. તો કે ગેલ્વેનોમીટરની જે રચના જે છે ને, એમાં પ્રબળ લોહ ચુંબકના બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને બનાવેલું લંબચોરસ ગૂંચળું
એને ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે એમ ગોઠવવામાં આવે છે. તો મિત્રો જો એન અને એસ બરાબર એના દ્વારા નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. ગેલોનોમીટર ઘણા બધા આંટાવાળા ગુજરાતનું બનેલું જે નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં એની સ્થિર અક્ષની સાપેક્ષે મુક્ત ભ્રમણ કરી શકે. તેમાં એક નરમ લોખંડનો નળાકાર કેન્દ્રમાં જે આ ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી કેન્દ્રવર્તી તો કરે સાથોસાથ ક્ષેત્રની તીવ્રતા પણ વધારે. જ્યારે ગુજરાતમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય બરાબર ત્યારે એના ઉપર ટોર્ક આવે. સમીકરણ 4.26 અગાઉ જોઈ ગયા એના પરથી આ ટોર્કનું મૂલ્ય ટોર્ક બરાબર કેપિટલ એન કેપિટલ આઈ કેપિટલ એ કેપિટલ બી ટોર્ક બરાબર એનઆઈ એ બી એને આપણે નામ આપ્યું સમીકરણ નંબર 1 બરાબર છે મિત્રો. જ્યાં પ્રચલિત સંજ્ઞા જ્યાં સંજ્ઞાઓ જે છે એના પ્રચલિત અર્થ છે. અહીં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી એટલે આપણે ઉપર દર્શાવેલ ટોર્કના સમીકરણમાં સાઇન થીટા થીટા બરાબર 90 એટલે સાઇન 90 એટલે 1 ચુંબકીય ટોર્ક એનઆઈએબીને કારણે ગુચળું ખૂણાવર્તન અનુભવે. મિત્રો સ્પ્રિંગ એસપી છે એના વડે એના ઉપર વિરુદ્ધ દિશામાં ટોર્ક કે ફાઇ લાગે જેને આપણે પુનઃસ્થાપક ટોર્ક પણ કહી શકીએ છીએ બરાબર. જે ચુંબકીય ટોર્ક એનઆઈએબીને સમતોલે એટલે સ્થિર ખૂણાવર્તન ફાઈ મળે. તો સંતુલન સ્થિતિમાં બંનેના મૂલ્યો સરખા છે તો કે ફાઈ બરાબર એનઆઈએબી એને નામ આપીએ સમીકરણ નંબર 2 જ્યાં કે બરાબર સ્પ્રિંગનો બળ છે એટલે કે એકમ બળ દીઠ લાગતું પુનઃસ્થાપક ટોર્ક. કેના સૂત્રનો કરતા બનાવીએ ને તો એનઆઈએબી અપોન ફાઈ ફાઈ એટલે ખૂણાવર્તન એટલે એકમ બળ દીઠ એનઆઈએબી એટલે પુનઃસ્થાપક ટોર્ક. સ્પ્રિંગ સાથે જોડાયેલ દર્શક પોઈન્ટર એ ખૂણાવર્તન ફાઈ દર્શાવે છે. આમ ફાઈના સૂત્રનો કરતા બનાવીએ તો કૌંસમાં એન એ બી કેપિટલમાં અપોન સ્મોલ કે કૌંસ પૂર્વ કેપિટલ આઈ એને નામ આપીએ સમીકરણ નંબર 3 કૌંસમાંનું પદ અચળ એટલે ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ. 4.38 છે ને મિત્રો એને આપણે સમીકરણ 3 કહીશું. આપેલ ગેલ્વેનોમીટર માટે કૌંસમાંનું પદ અચળ હોય છે. તો મિત્રો આપણે આ વસ્તુ સમજી લીધી. હવે આગળનું જે છે એ નેક્સ્ટ પીરિયડમાં સમજૂતી મેળવશું.